विद्यार्थी मित्रों અને મારા સાથી શિક્ષક મિત્રો નમસ્કાર. આર્થરાઇટિસ અંગેના આ પ્રેઝન્ટેશન લેક્ચરમાં હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. આજનો આપણો જે વિષય છે આર્થરાઇટિસ, તો આજે આપણે આર્થરાઇટિસ જે છે, આર્થરાઇટિસ આ જે ડિસઓર્ડર છે, આર્થરાઇટિસ ઉત્પન્ન થવાનું કારણ શું છે, આર્થરાઇટિસ જોઈન્ટને કઈ રીતે અસર કરે છે આપણા શરીરમાં, આર્થરાઇટિસના જે પ્રકારો છે એ કેટલા છે, કયા છે આર્થરાઇટિસના પ્રકારો, એના વિશે આપણે લેક્ચરમાં વાત કરીશું. આર્થરાઇટિસ જોઈન્ટને કઈ રીતે નુકસાન પહોંચાડે છે એના વિશે આપણે વાત કરીશું, અને આર્થરાઇટિસ જે છે એની જે ટ્રીટમેન્ટ છે, સારવાર છે, એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. લેક્ચરની શરૂઆત કરીએ એના પહેલાં કેટલાક જે ફોટોગ્રાફ છે એ હું આપને બતાવીશ. દાખલા તરીકે અહીંયા આ જે ફોટોગ્રાફ છે એમાં આપ જોઈ શકો છો, તો એક અંકલ આપણને દેખાઈ રહ્યા છે, અને આપણે જોઈએ છીએ કે અંકલ જે છે એક પાર્ક જે છે, ગાર્ડનમાં જે બેન્ચ છે એના પર બેઠા છે, અને આપણે જોઈ શકીએ છીએ એમનું જે ઘૂંટણ જે છે, જે ની જોઈન્ટ છે, એમાં ખાસું એમને દર્દ થઈ રહ્યું છે, અને એમનું જે ની જોઈન્ટ છે, ઘૂંટણનો જે સાંધો છે, એમાં આપ જોઈ શકો છો કે જે કાર્ટિલેજ જે છે, એ ઇરોડેટ થઈ ગઈ છે, કાર્ટિલેજ જે છે ઘણી બધી ઘસાઈ ગઈ છે, અને બોન સ્પર્સ જે છે, બોન સ્પર્સનું નિર્માણ થાય છે. બોન સ્પર્સ શું છે એના વિશે પણ આપણે વાત કરીએ છીએ આગળ. હવે આ જે આકૃતિ છે એમાં આપણે જોઈએ છીએ કે ત્રણ પ્રકારના આર્થરાઇટિસ આપણને બતાવેલા છે. એમાં ત્રણ પ્રકારના આર્થરાઇટિસ જે છે એમાં અહીંયા બે પ્રકારના બતાવેલા છે આપણે. સૌથી ડાબી તરફ જે આકૃતિ છે એમાં હેલ્થી ફિંગર જોઈન્ટ, એટલે આપણી જે આંગળીનો જે સાંધો છે, તો તંદુરસ્ત આંગળીનો સાંધો બતાવેલો છે. વચ્ચેની જે આકૃતિ છે એમાં સાંધામાં ઓસ્ટિયો આર્થરાઇટિસ થયેલું છે, અને છેલ્લે જમણી બાજુની જે આકૃતિ છે એમાં તમે જોઈ શકો રીમેટોઇડ આર્થરાઇટિસ થયેલું છે. આ જે આકૃતિ છે એમાં પણ આપ જોઈ શકો છો નોર્મલ જોઈન્ટ, સામાન્ય જે સાંધો છે એ બતાવેલો છે. તો સામાન્ય સાંધામાં આપણને મસલ, બુરસા, ટેન્ડન, બોન, સાઇનોવેલ મેમ્બરેન, સાઇનોવેલ ફ્લુઇડ, જોઈન્ટ કેપ્સ્યુલ, કાર્ટિલેજ, આ બધા જ નામો આપણને દેખાઈ રહ્યા છે. અને ઓસ્ટિયો આર્થરાઇટિસ જે છે એમાં આપ જુઓ કે શું થઈ રહ્યું છે કે થિન કાર્ટિલેજ, કાર્ટિલેજ જે છે બહુ પાતળી થઈ જાય છે, અને બોન એન્ડ્સ રબ ટુગેધર, અને આપણા જે અસ્થિ છે, અસ્થિના જે છેડા છે એ એકબીજા સાથે ઘસાય છે. આ જે આકૃતિ છે એમાં પણ નોર્મલ જોઈન્ટ, ઓસ્ટિયો આર્થરાઇટિસ બંનેની કમ્પેરિઝન. અહીંયા બધા નામ બોન, પછી જોઈન્ટ કેપ્સ્યુલ, સાઇનોવેલ મેમ્બરેન, સાઇનોવેલ ફ્લુઇડ અને કાર્ટિલેજ. અને જ્યારે દર્દીને ઓસ્ટિયો આર્થરાઇટિસ થાય છે તો તમે જુઓ બોન સ્પર જે છે એ ડેવલપ થયું, કાર્ટિલેજ પાતળી છે, અને બોન એન્ડ્સ રબ ટુગેધર, અસ્થિના જે છેડાઓ છે એકબીજા સાથે ઘસાવા લાગે છે. હવે અહીંયા આ જે આકૃતિ છે એમાં હેલ્ધી ની અને ઓસ્ટિયો આર્થરાઇટિક ની, એટલે તંદુરસ્ત ઘૂંટણ, અને જમણી બાજુની જે આકૃતિ છે એમાં ઘૂંટણનો જે સાંધો છે એમાં ઓસ્ટિયો આર્થરાઇટિસ જે છે એ થયેલું છે. તો તમે જોઈ શકો છો જે ઇરોડેડ કાર્ટિલેજ, કાર્ટિલેજ જે છે એને ઘણું બધું નુકસાન થયેલું છે, કાર્ટિલેજ ઘણી બધી ખવાઈ ગઈ છે, ઇરોડ થયેલી છે. હવે જુઓ ફરીથી ની ઓસ્ટિયો આર્થરાઇટિસ, તો આર્ટિક્યુલર કાર્ટિલેજ તમને બતાવેલી છે, અને તમે જો અહીંયા કાર્ટિલેજને ઘણું નુકસાન થયેલું છે. અહીંયા પણ તમે જોઈ શકો આ આકૃતિમાં પણ ઘૂંટણનો સાંધો ડાબી બાજુ અને જમણી બાજુ, તમે જુઓ કે ડાબી બાજુ નોર્મલ છે અને જમણી બાજુ ઓસ્ટિયો આર્થરાઇટિસ. તો અહીંયા ઓસ્ટિયો આર્થરાઇટિસમાં કાર્ટિલેજ લોસ, સામાન્ય જે તંદુરસ્ત સાંધો છે એમાં તમે જો નોર્મલ જોઈન્ટ સ્પેસ, તો અવકાશ જે છે, ગેપ જે છે એ સારો એવું છે, પણ અહીંયા તમે જુઓ કે જોઈન્ટ સ્પેસ નેરોઈંગ, એટલે સાંધા વચ્ચે જે અવકાશ છે, જે ગેપ છે એ બહુ ઓછી થઈ ગઈ છે, સાંગળી થઈ ગઈ છે. તો શરૂઆત કરી છે હવે આર્થરાઇટિસ અંગેનો આપણો જે લેક્ચર છે એની પહેલો જે મુદ્દો છે એનાથી આપણે શરૂઆત કરીએ.
હવે ધી ટર્મ આર્થરાઇટિસ, એટલે કે આર્થરાઇટિસ જે શબ્દ છે, ડિસ્ક્રાઇબ્સ ઓવર હન્ડ્રેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેમેટરી ઓર ડીજનરેટિવ ડિઝીઝ ધેટ ડેમેજ ધી જોઈન્ટ. એટલે જ્યારે આપણે આર્થરાઇટિસ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, તો આર્થરાઇટિસ જે શબ્દ છે એ તો લગભગ 100 અલગ અલગ પ્રકારના જે રોગો છે એનું વર્ણન કરે છે. અને આ બધા જે રોગો છે એમાં શું થાય છે કે ઇન્ફ્લેમેટરી એટલે સોજા જે છે, સાંધામાં સોજા આવી જાય છે, અને ડીજનરેટિવ ડિઝીઝ અને જે સાંધો જે છે, સાંધો ઘસાઈ જતો હોય છે, દેટ ડેમેજ ધી જોઈન્ટ, અને એને કારણે જે સાંધો છે, જોઈન્ટ છે, એને નુકસાન થતું હોય છે. ઇન ઓલ ઇટ ફોર્મ્સ આર્થરાઇટિસ ઇઝ ધ મોસ્ટ વાઇડ સ્પ્રેડ ક્રિપલિંગ ડિઝીઝ ઇન નોર્થ અમેરિકા. નોર્થ અમેરિકાના જે લોકો છે એમાં સૌથી વધારે જે બહુ ફેલાયેલો જે રોગ છે એ છે આર્થરાઇટિસ નોર્થ અમેરિકાના લોકોમાં. હવે વન ઇન ફાઈવ ઓફ અસ સફર્સ ઇટ્સ રાવાજીસ. એટલે શું છે કે આપ સમજી શકો કે પુસ્તકના જે લેખકો છે, રેફરન્સ બુકના જે ઓથર છે અહીંયાના આ બુકના, તો એ અમેરિકન્સ છે. તો તેઓ વાત કરી રહ્યા છે વન ઇન ફાઈવ, એટલે કે આપણામાંના પાંચમાંથી એક જે વ્યક્તિ છે અમેરિકામાં, શું થાય છે, પાંચમાંથી એક વ્યક્તિને આર્થરાઇટિસ જે છે એ થઈ જતું હોય છે. ટુ અ ગ્રેટર ઓર લેસર ડિગ્રી ઓલ ફોર્મ્સ ઓફ આર્થરાઇટિસ હેવ ધ સેમ ઇનિશિયલ સિમ્પટમ્સ. તો મોટાભાગના જે આર્થરાઇટિસ છે એના જે આપણે લક્ષણો જોઈએ, તો એના લક્ષણો કયા છે, તો જુઓ, પેઇન એટલે કે જે જોઈન્ટ જે છે, જોઈન્ટમાં દર્દ થતું હોય છે, સ્ટિફનેસ એટલે જે સાંધા છે એ અકળાઈ જતા હોય છે, કઠણ થઈ જતા હોય છે, એન્ડ સ્વેલિંગ ઓફ ધ જોઈન્ટ અને સાંધો જે છે સાંધામાં સોજા આવી જતા હોય છે. હવે જુઓ, acute forms of arthritis usually result from bacterial invasion. એટલે આર્થરાઇટિસનો જે શરૂઆતનો જે તબક્કો છે, acute form of arthritis, તો આર્થરાઇટિસની શરૂઆતનો જે તબક્કો છે એનું કારણ શું છે, બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે, બેક્ટેરિયાનું ચેપ લાગે, એને કારણે આર્થરાઇટિસ થઈ જતું હોય છે. અને આ પ્રકારનું જે એક્યુટ ફોર્મ ઓફ આર્થરાઇટિસ છે તો એની સારવાર એન્ટીબાયોટિક દ્વારા થઈ જતી હોય છે. પણ જો આપણે ક્રોનિક ફોર્મ ઓફ આર્થરાઇટિસ જે છે, જે આર્થરાઇટિસનું જે એડવાન્સ સ્ટેજ છે એની વાત કરીએ આપણે, જો બીમારી ઘણી આગળ વધી જાય તો જેનાથી ઘણું નુકસાન થતું હોય છે જોઈન્ટને, તો ક્રોનિક ફોર્મ ઓફ આર્થરાઇટિસ જે છે એમાં ઓસ્ટિયો આર્થરાઇટિસ છે, પછી રિમેટોઇડ આર્થરાઇટિસ છે અને ગોટી આર્થરાઇટિસ છે. તો આર્થરાઇટિસના જે ક્રોનિક સ્વરૂપો છે, જે આગળ એડવાન્સ સ્ટેજ જે છે એ છે ઓસ્ટિયો આર્થરાઇટિસ, રિમેટોઇડ આર્થરાઇટિસ અને ગોટી આર્થરાઇટિસ. હવે જુઓ, ઓસ્ટિયો આર્થરાઇટિસ જે છે ઇઝ ધ મોસ્ટ કોમન ક્રોનિક આર્થરાઇટિસ. સૌથી વધારે જે ફેલાતો હોય છે આર્થરાઇટિસમાં એક ઓસ્ટિયો આર્થરાઇટિસ ફેલાતો હોય છે. અ ક્રોનિક ડીજનરેટિવ કન્ડિશન ઓએ ઇઝ ઓફન કોલ્ડ વેર એન્ડ ટેર આર્થરાઇટિસ. તો આ જે છે એમાં જે સાંધા જે છે ઘસાઈ જતા હોય છે, અને ઓએ જે છે ઓએને વેર એન્ડ ટેર આર્થરાઇટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ઓએ ઇઝ મોસ્ટ પ્રિવેલન્ટ ઇન ધી એજેડ, એટલે જે વૃદ્ધ વ્યક્તિ છે, મોટી ઉંમરના જે વ્યક્તિ છે એમાં ઓસ્ટિયો આર્થરાઇટિસ બહુ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. એન્ડ ઇઝ પ્રોબેબલી રિલેટેડ ટુ ધી નોર્મલ એજિંગ પ્રોસેસ. એટલે સામાન્ય રીતે આ જે ઓસ્ટિયો આર્થરાઇટિસ જે થવાનું કારણ છે, તો વ્યક્તિની વધતી ઉંમર જે છે એ ઓસ્ટિયો આર્થરાઇટિસ થવાનું કારણ છે. ઓલધો ઇટ ઇઝ સીન ઓકેઝનલી ઇન યંગર પીપલ, જે યુવાન વ્યક્તિઓ છે એમાં પણ કેટલીક વાર ઓસ્ટિયો આર્થરાઇટિસ થઈ જતું હોય છે. એન્ડ સમ ફોર્મ્સ હેવ અ જીનેટિક બેઝિસ, અને ઓસ્ટિયો આર્થરાઇટિસના કેટલાક જે સ્વરૂપો છે તો એ જીનેટિક બેઝિસ એટલે કે વારસાગત અથવા તો આનુવંશિક રીતે પણ આ ઓસ્ટિયો આર્થરાઇટિસ થતું હોય. એટલે કુટુંબમાં જો દાદાને ઓસ્ટિયો આર્થરાઇટિસ થયું હોય તો પછી એમના પુત્રને અને એમ પુત્રના પુત્ર એટલે કે પૌત્ર ને પણ ઓસ્ટિયો આર્થરાઇટિસ વારસામાં આગળ વધતું હોય છે આ બીમારી. પછી
મોર વુમન દેન મેન આર અફેક્ટેડ, એટલે સ્ત્રીઓને પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ જે છે એની અસર વધારે થતી હોય છે. એન્ડ નિયરલી ઓલ ઓફ અસ વિલ ડેવલપ ધીસ કન્ડિશન બાય ધી એજ ઓફ 80. અને આપણે બધા જ જ્યારે આપણી ઉંમર લગભગ 80 વર્ષની થશે ત્યારે આપણે બધાને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ થઈ શકે છે. હવે ઓસ્ટિયો જે આર્થ્રાઇટિસ જે છે આ થવાનું કારણ શું છે, કોઝિસ શું છે? તો જે કરંટ થિયરી જે છે, એટલે જે મોડર્ન થિયરી છે, જે આધુનિક જે વિચારધારા છે, એ શું કહે છે? કરંટ થિયરી હોલ્ડ ધેટ નોર્મલ જોઈન્ટ યુઝ ફ્રોમ ધી રિલીઝ ઓફ મેટલ ઓફ પ્રોટીનીઝ એન્ઝાઇમ દેટ બ્રેક ડાઉન આર્ટિક્યુલર કાર્ટિલેજ સ્પેશિયલી ઇટ્સ કોલેજન ફાઇબર. એટલે જે કરંટ થિયરી છે, આધુનિક થિયરી છે, તો આધુનિક થિયરી પ્રમાણે જે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ થવાનું જે કારણ છે એ શું છે? તો શું થાય છે કે સાંધામાં મેટલ ઓફ પ્રોટીનેઝ જે ઉત્સેચકો છે એ મુક્ત થાય છે. અને આ જે મેટલ ઓફ પ્રોટીનેઝ જે ઉત્સેચક છે એ શું કરે છે? તો જે આર્ટિક્યુલેટ કાર્ટિલેજ, એટલે જે જોઈન્ટ છે ત્યાં જે બોન છે એની સપાટી પર જે કાર્ટિલેજ આવેલી છે એને બ્રેકડાઉન કરે છે, એને તોડે છે આ ઉત્સેચકો. અને ખાસ કરીને જે આર્ટિક્યુલર કાર્ટિલેજ છે, બોનની સરફેસ પર જે કાર્ટિલેજ છે, એમાં જે કોલેજન જે ફાઇબ્રિલ છે, કોલેજનના જે તંતુઓ જે છે, એને આ ઉત્સેચક જે છે વધારે નુકસાન પહોંચાડે છે. હવે ઇન હેલ્ધી ઇન્ડિવિડ્યુઅલ, એટલે કે જે તંદુરસ્ત વ્યક્તિઓ છે, ધીઝ ડેમેજ કાર્ટિલેજ ઇઝ ઇવેન્ચ્યુઅલી રિપ્લેસ. જે તંદુરસ્ત વ્યક્તિ છે એમાં તો શું થાય છે કે તંદુરસ્ત વ્યક્તિઓમાં મેટલ ઓફ પ્રોટીનેઝ ઉત્સેચક જે છે આર્ટિક્યુલેટ કાર્ટિલેજને નુકસાન પહોંચાડે, તો આર્ટિક્યુલેટ કાર્ટિલેજ દૂર થાય ખરી, પણ એની જગ્યાએ શું છે, નવી કાર્ટિલેજ જે છે બની જતી હોય છે. પણ શું થાય છે, બટ ઇન પીપલ વિથ ઓએ, એટલે જે વ્યક્તિના ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ થાય છે, વૃદ્ધ વ્યક્તિની વાત કરીએ, તો મોર કાર્ટિલેજ ઇઝ ડિસ્ટ્રોય ધેન રિપ્લેસ. એટલે વૃદ્ધ વ્યક્તિઓ જે છે તેઓમાં શું થાય છે, જે કાર્ટિલેજ જે છે, કાર્ટિલેજનું ડિસ્ટ્રોઈંગ, એટલે કાર્ટિલેજને દૂર કરવાની જે ક્રિયા છે એ ઝડપી છે, અને એની સામે જે નવી કાર્ટિલેજ બનવી જોઈએ એ બની શકતી નથી. ઓલધો ઇટ્સ સ્પેસિફિક કોઝ ઇઝ અનનોન. હવે જો ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ થવાનું જો ચોક્કસ કારણ જો જાણવું હોય તો એ ચોક્કસ કારણ શું છે એ શોધી શકાયું નથી, પણ ઓએ મે રિફ્લેક્ટ ધી ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ ઓફ યર્સ ઓફ કોમ્પ્રેશન. તો ઓએ જે છે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ થવાનું જે કારણ છે, તો ઘણા વર્ષોની જે સંયુક્ત અસર છે, કમ્પ્રેશન એટલે દબાવવું. એટલે કમ્પ્રેશન એટલે શું કે આપણે જ્યારે બેઠા હોઈએ, આપણે ચાલતા હોઈએ, દોડતા હોઈએ, સ્વિમિંગ કરતા હોઈએ, તો આપ એક્સરસાઇઝ કરતા હોઈએ, તો આ બધી જે આપણી જે ડે ટુ ડે લાઈફની જે એક્ટિવિટી છે, પ્રવૃત્તિઓ છે, એને કારણે શું છે, આપણા જે સાંધા છે એના પર દબાણ આવતું હોય છે, પ્રેશર આવતું હોય છે, કમ્પ્રેશન આવતું હોય છે, અને એને કારણે જે સાંધા છે, જોઈન્ટ છે, એમાં ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ થતું હોય છે. અને એબ્રેશન એક્ટિંગ એટ જોઈન્ટ સરફેસીસ કોઝિંગ એક્સેસિવ એમાઉન્ટ ઓફ ધી કાર્ટિલેજ ડિસ્ટ્રોઈંગ એન્ઝાઇમ ટુ બી રિલીઝ. એબ્રેશન એટલે શું છે, જોઈન્ટમાં જે હાડકા છે, બોન છે, તો એ કાર્ટિલેજ જે છે ઘસાઈ ગઈ છે, આર્ટિક્યુલર કાર્ટિલેજ જે છે પાતળી થઈ ગઈ છે, કાર્ટિલેજ પાતળી થઈ જાય, એટલે જે જોઈન્ટમાં જે બોન આવેલા છે, બોનના જે છેડા છે એ એકબીજા સાથે ઘસાય છે, જેને આપણે એબ્રેશન કહીએ. અને આ એબ્રેશન જે છે, એબ્રેશનને કારણે શું થાય, જે ઘસારો છે, હાડકાં એકબીજા સાથે ઘસાય છે, એને કારણે શું થાય છે કે મેટલ ઓફ પ્રોટીનેઝ જે ઉત્સેચક છે એ વધારે માત્રામાં ઉત્પન્ન થાય છે, અને એને કારણે જે કાર્ટિલેજ છે એ વધારે તૂટે છે, વધારે બ્રેકડાઉન થાય છે આર્ટિક્યુલર કાર્ટિલેજ. અને છેવટે શું થાય છે, ધ રિઝલ્ટ ઇઝ સોફન, રફન, પીટેડ એન્ડ ઇરોડેડ આર્ટિક્યુલર કાર્ટિલેજ. અને ઉત્સેચક વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય, મેટલ ઓફ પ્રોટીનેઝ, એને કારણે જે આર્ટિક્યુલર કાર્ટિલેજ જે છે એ કેવી બને છે, આર્ટિક્યુલર કાર્ટિલેજ જે છે એ નરમ બને છે, પછી રફ થાય છે, ખરબચડી, પીટેડ એટલે ખાડાવાળી, અને ઇરોડેડ એટલે ખવાઈ જવું, અને આર્ટિક્યુલર કાર્ટિલેજનું. એટલે કે ટૂંકમાં આર્ટિક્યુલર કાર્ટિલેજ જે છે એ બહુ પાતળી થઈ જાય છે, નુકસાન થાય છે આર્ટિક્યુલર કાર્ટિલેજને. હવે
because this process occurs most where an uneven orientation of forces causes extensive micro damage. હવે આ જે પ્રક્રિયા છે ઓસ્ટિયોઆર્થરાઇટિસની એનું થવાનું કારણ શું છે? અનઇવન ઓરિએન્ટેશન ઓફ ફોર્સિસ કોઝિસ એક્સટેન્સિવ માઇક્રો ડેમેજ. એટલે શું થાય કે જે અનઇવન ફોર્સિસ જે છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એમની બેસવાની જે પદ્ધતિ છે એ બરાબર ના હોય કે ચાલવાની રીત બરાબર ના હોય, એટલે શું થાય, શરીરનું વજન માની લઈએ કે એક બાજુ દાખલા તરીકે જમણી બાજુ વધારે આવી ગયું, તો જમણી બાજુના જે સાંધા છે જોઈન્ટ છે એના પર શું છે, વધારે બળ આવશે, વધારે પ્રેશર આવશે. તો જો ઓરિએન્ટેશન બરાબર ના હોય બોડીનું પ્રોપર, તો એને કારણે પણ શું થાય, એક બાજુ વધારે પડતું વજન આવી જાય તો પણ સાંધા જે છે એમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ ડેવલપ થતું હોય છે. પછી બેડલી અલાઇન ઓર ઓવરવર્ક જોઈન્ટ, તો જો સાંધા જે છે એમનું બરાબર સમતોલન ના જળવાતું હોય એમનો ઉપયોગ કરતી વખતે, અથવા તો ઓવરવર્ક જોઈન્ટ, કોઈ સાંધા જે છે એનાથી વધારે પડતું કામ, કોઈ સાંધાનો વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવતો હોય, તો જે સાંધા વધારે વપરાતા હોય એમાં પણ ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે છે એ થઈ જતું હોય છે. હવે જેમ જેમ આ જે બીમારી છે, એઝ ધ ડિઝીઝ પ્રોગ્રેસ, જેમ જેમ આ બીમારી જે છે એ આગળ વધતી જાય છે, ધ એક્સપોઝ બોન ટીસ્યુ થિકન્સ, એટલે જે જે અસ્થિ જે છે, અસ્થિની જે સપાટી છે એ જાડી થાય છે એન્ડ ફોર્મ્સ બોની સ્પર્સ, અને અસ્થિ જે છે અસ્થિમાં કેટલોક ભાગ જે છે બહારની તરફ ઉપસી આવે છે, તો આ ઉપસી આવેલો જે ભાગ છે એને બોની સ્પર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ બોની સ્પર્સ જે છે એનું બીજું નામ છે ઓસ્ટિયોફાઇટ્સ. તો અહીંયા આપ જોઈ શકો છો ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં અહીંયા આપ જોઈ શકો છો આ જે બોની સ્પર જે છે, આ બોની સ્પર ડેવલપ થાય છે. અને આ જે બોની સ્પર જે છે ધેટ એનલાર્જ ધી બોન એન્ડ, અને એને કારણે જે આપણા જે બોન છે, અસ્થિના જે છેડા છે એ મોટા થાય છે, એન્ડ મે રિસ્ટ્રિક જોઈન્ટ મૂવમેન્ટ, અને એને કારણે સાંધાનું જે હલનચલન છે એ અશક્ય બનતું હોય છે. પેશન્ટ કમ્પ્લેન ઓફ સ્ટિફનેસ, દર્દી જે છે ઓસ્ટિયોઆર્થરાઇટિસના એ સાંધા અકળાઈ ગયા છે, જકડાઈ ગયા છે એવી ફરિયાદ કરતા હોય છે. ઓન અરાઇઝિંગ ધેટ લેઝન સમ વર્ડ વિથ ધી એક્ટિવિટી, અને સાંધા જે છે જ્યારે સાંધા જે છે અકળાવાનું કારણ શું છે, તો ભાઈ એક્ટિવિટી જે છે, જે મૂવમેન્ટ જે છે એ પણ બહુ ઓછી થઈ જતી હોય છે, એટલે ધીરે ધીરે વ્યક્તિ જે છે સાંધાનું હલનચલન કરવાની જે ક્ષમતા છે એ ગુમાવે છે. ધી અફેક્ટેડ જોઈન્ટ મે મેક અ ક્રંચિંગ નોઇઝ, અને જે સાંધામાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ થયું છે ત્યાં શું છે, કડાકા થતો હોય એવા કડાકા જેવો અવાજ આવતો હોય છે, અને આ કડાકામાં એ જે અવાજ છે એને ક્રેપાઇટસ તરીકે ઓળખવામાં આવે છે. તો એઝ ધે મૂવ એન્ડ ધી રફન આર્ટિક્યુલર સર્ફેસીસ રબ ટુગેધર, તો આનું કારણ શું છે કે આપ સમજો કે ધે મૂવ એન્ડ ધી રફન આર્ટિક્યુલર સર્ફેસીસ રબ ટુગેધર, એટલે શું છે કે જે જોઈન્ટ છે સાંધો છે ત્યાં જે બોન છે ઉપરનું જે કાર્ટિલેજ છે એ તો પાતળું થઈ ગયું હતું, એ ઇરોડ થઈ ગયું હતું, ખવાઈ ગયું હતું ઉત્સેચકને કારણે, તો એને કારણે શું છે જે હાડકાં જે છે એ એકબીજા સાથે ઘસાતા હોય છે, અને હાડકાં એકબીજા સાથે ઘસાય એટલે શું થાય છે કે અવાજ આવે છે, જેને ક્રેપાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઓસ્ટિયોઆર્થરાઇટિસને કારણે જે જોઈન્ટને અસર થાય છે એ જોઈન્ટ કયા છે, તો સર્વાઇકલ, લંબર સ્પાઇન, ત્યાંના જોઈન્ટ, પછી આંગળીઓના, પછી નકલ્સ, પછી નીઝ અને હિપ્સ, આ બધા જે જોઈન્ટ છે એને ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે છે વધારે અસર કરતું હોય છે. આગળ વધીએ છીએ હવે સાત નંબરનો જે મુદ્દો છે. હવે સાત નંબરના મુદ્દામાં આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસની જે ટ્રીટમેન્ટ છે, સારવાર છે, એના વિશે વાત કરીએ. તો ધી કોર્સ ઓફ ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઇઝ યુઝ્યુઅલી સ્લો, એટલે આર્થરાઇટિસ જે ડેવલપ થાય છે, આર્થરાઇટિસ ઉત્પન્ન થવા, ઓસ્ટિયોઆર્થરાઇટિસની ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એ ધીમે ધીમે ઉત્પન્ન થતું હોય છે, એન્ડ ઇઝ રિવર્સિબલ, એટલે એકવાર વ્યક્તિને ઓસ્ટિયોઆર્થરાઇટિસ થઈ જાય તો પછી એને 100% સારું કરી શકાતું નથી, એની કોઈ ટ્રીટમેન્ટ નથી પર્ટિક્યુલર એવી.
ઇન મેની કેસીસ મોટાભાગના કિસ્સાઓમાં ઇટ્સ સિમ્પટોમ્સ આર કંટ્રોલેબલ વિથ અ માઇલ્ડ પેઇન. એટલે જે પેશન્ટ છે એની જે ફરિયાદો છે તો એ દાખલા તરીકે દર્દ અને સ્ટીફનેસ અંગેની તો અને સોજા અંગેની, તો પછી પેશન્ટની ટ્રીટમેન્ટ માટે શું છે કે જે જે માઇલ્ડ પેઇન રિલીવર, માઇલ્ડ એટલે હળવા અને પેઇન એટલે દર્દ અને રિલીવર એટલે નિવારક, એટલે જે હળવા દર્દ નિવારક જે દવાઓ છે દાખલા તરીકે અથવા તો દર્દ શામક જે દવાઓ છે દાખલા તરીકે એસ્પિરિન છે અથવા તો એસિટામિનોફેન છે, આવી દવાઓ આપવામાં આવે છે જેના કારણે પેશન્ટને દર્દમાં રાહત થાય છે સાંધાની જગ્યાએ. આ ઉપરાંત અલોંગ વિથ મોડરેટ એક્ટિવિટી ટુ કીપ ધ જોઈન્ટ મોબાઈલ, આ ઉપરાંત જે પેશન્ટ છે એમને જે ફિઝિયોથેરાપીની જે એક્સરસાઇઝ છે એ પણ કરાવવામાં આવતી હોય છે જેને કારણે પણ પેશન્ટને ફાયદો થાય છે. આ ઉપરાંત ગ્લુકોઝેમાઇન અને કોન્ડિટિન સલ્ફેટ જે દવા છે એ આપવામાં આવે છે. પછી ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ કન્સિસ્ટિંગ ઓફ મેક્રોમોલિક્યુલ નોર્મલી પ્રેઝન્ટ ઇન કાર્ટિલેજ હેવ બીન વાઇડલી યુઝ બાય આર્થરાઇટિસ સફરર. હવે આમાં શું છે કે જે જે લોકોને આર્થરાઇટિસ થયેલું છે, આર્થરાઇટિસ સફરર્સ જે છે એ લોકો શું કરતા હોઈએ, કોઈ જગ્યાએ એમણે વાંચેલું હોય કે ભાઈ આર્થરાઇટિસ શું છે, તો ભાઈ એમની તો એમને ખ્યાલ આવે કે ભાઈ જે મેક્રોમોલિક્યુલ છે એની બહુ જરૂરિયાત રહેતી હોય. એટલે આવા લોકો જે છે એ શું કરે કે જે મેક્રોમોલિક્યુલ છે, મહાણુ જે છે, એટલે કે જે ખોરાક છે વધારાનો સપ્લિમેન્ટ, તો એના જે પાવડર છે સપ્લિમેન્ટ પાવડર એ વધારે ખાવાનું ચાલુ કરે. અને એ લોકો એવું માનતા હોઈએ આર્થરાઇટિસના પેશન્ટ કે ભાઈ આ સપ્લિમેન્ટ લઈએ તો આપણને જે સાંધા જે છે એ ફરી પાછા ડેવલપ થઈ જશે. હવેવર સેવરલ રીસન્ટ સ્ટડીઝ સજેસ્ટ દેટ ધીસ સપ્લિમેન્ટ્સ આર નો મોર ઇફેક્ટિવ ધેન ધી પ્લેસબોસ. અને હકીકતમાં જે આધુનિક જે અભ્યાસ છે એ સૂચવે છે કે ભાઈ આ પ્રકારના જે સપ્લિમેન્ટ લેવામાં આવે મેક્રોમોલિક્યુલના એનાથી પેશન્ટ જે છે એને કોઈ કોઈ ફાયદો થતો નથી અને એ પેશન્ટ માટે પ્લેસબોસ જેવા હોય છે. પ્લેસબોસ શું છે તો જુઓ, પ્લેસબોસ જે છે ઇઝ અ સબસ્ટન્સ વિથ નો ઇફેક્ટ દેટ અ ડૉક્ટર ગીવ્સ ટુ અ પેશન્ટ ઇન્સ્ટેડ ઓફ અ ડ્રગ. એટલે કેટલીક વાર શું છે, ડૉક્ટર જે છે ડૉક્ટર દર્દીને શું છે દવાને બદલે શું આપે છે, પ્લેસબોસ આપે છે. અને પ્લેસબોસ જે છે એની અંદર કંઈ કન્ટેન્ટ કોઈ ઘટક છે જ નહીં, હા ને. હવે પ્લેસબોસ જે છે, પ્લેસબોસ આર યુઝ વેન ટેસ્ટિંગ અ ન્યૂ ડ્રગ. પ્લેસબોસનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે, જ્યારે નવી દવા જે છે એનું ટેસ્ટિંગ કરવાનું હોય ત્યારે. ઓર સમટાઇમ્સ વેન અ પેશન્ટ હેઝ અ ઇમેજ ઇન દેર ઇલનેસ. અને કેટલીક વાર શું છે, કેટલીક વાર પેશન્ટ જે છે પોતાની જે બીમારી છે એના અંગે વિચારતો હોય, તો એને વિચારતો હોય અને પેશન્ટ એવું વિચારે કે ભાઈ હું જો આ દવા લઉં તો મને ફાયદો થશે, અને એ ડૉક્ટર સાથે ચર્ચા કરે, ઉગ્ર ચર્ચા કરે, અને પેશન્ટ જ્યારે ડૉક્ટર સાથે જીદ પર ચડી જાય છે કે મારે આ દવા લેવી છે, તો એવા ટાઈમે ડૉક્ટર જે છે એ પેશન્ટને પ્લેસબોસ આપતા હોય છે. તો અહીંયા જે આપણે વાત કરતા હતા કે જે મેક્રોમોલિક્યુલના જે સપ્લિમેન્ટ જે આર્થરાઇટિસના જે પેશન્ટ લેતા હોય છે એ હકીકતમાં તો પ્લેસબોસ જેવા હોય, એનાથી કોઈ એમને કોઈ ફાયદો થતો નથી. અચ્છા, ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઇઝ રેરલી ક્રિપલિંગ બટ ઇટ કેન બી પર્ટિક્યુલરલી વેન ધ હિપ ઓર ની જોઇન્ટ્સ આર ઇન્વોલ્વ. હવે સામાન્ય રીતે ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે છે એ રેરલી ક્રિપલિંગ, ક્રિપલિંગનો અર્થ થાય છે કે આને ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે છે એને કારણે વ્યક્તિ એવું નથી કે અપંગ બની જાય છે, વ્યક્તિ જે છે ચાલી શકતા હોય છે, પોતાની દૈનિક જે ક્રિયાઓ છે, રોજિંદા જે પ્રવૃત્તિઓ છે એ કરી શકતા હોય છે. પણ ઇટ કેન બી, પણ જો ઓસ્ટિયોઆર્થરાઇટિસ જો હિપ અને ની જોઈન્ટમાં જો થતું હોય તો પછી એને કારણે શક્ય છે કે પછી પેશન્ટ જે છે એ ક્રિપલ થઈ જાય, અપંગ થઈ જાય, એટલે કે ચાલી ના શકે, એવું પણ થઈ શકતું હોય છે. હવે આ ઉપરાંત અહીંયા આ બે જે શબ્દો છે હેબર્ડન નોડ્સ અને બોકાર્ડ નોડ્સ, તો અહીંયા ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં આ જે નોડ છે એ એટલે શું છે, ગાંઠ જે છે એની વાત કરીએ છીએ આપણે. તો આ ગાંઠો ક્યાં થાય છે ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં, જુઓ, સ્વેલિંગ ડિફોર્મિટીઝ ઓફ ડિસ્ટલ ઇન્ટરફેલજન જોઈન્ટ. એટલે આપણી હાથની જે આંગળી છે, આંગળીમાં જે ફેલેન્જિયલ જોઈન્ટ છે, ડિસ્ટલ એટલે દૂરના અને પ્રોક્સિમલ એટલે નજીકના ઇન્ટરફેલજન જોઈન્ટ, એમાં શું છે, એમાં જે ગાંઠ જે બનતી હોય છે એમના નામ અહીંયા લખેલા છે. ડિસ્ટલ ઇન્ટરફેલિજન જોઈન્ટ જે છે એમાં જે ગાંઠ બને એને હેબર્ડન નોડ કહેવાય,
અને જે પ્રોક્સિમલ ઇન્ટરફેરેન્જિયલ જોઈન્ટ છે એમાં જે ગાંઠ બનતી હોય એને બોકળ નોડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે જોશો આ જે આકૃતિ છે અહીંયા, તો આ આકૃતિમાં તમે જુઓ અહીંયા બી લખેલું છે, બી જે છે એમાં અહીંયા આ અને આ આ જે બતાવ્યું છે એ છે બી નો અર્થ થાય છે બોકળ નોડ. અને એચ જે બતાવેલું છે અહીંયા તમે જોઈ શકો, અહીંયા એચ જે બતાવેલું છે એ છે હેબર્ડન નોડ્સ. તો અહીંયા તમે આ જે માહિતી છે ઓસ્ટિયો આર્થરાઇટિસની આ બધી માહિતી જે છે એ વાંચી શકો છો. આ માહિતી જે છે વધારાની માહિતી છે, તમને રસ હોય તો તમે વાંચી શકો છો. અને અહીંયા પણ તમે જુઓ આર્થરાઇટિસ, આર્થરાઇટિસ એમાં જે ત્રણ પ્રકારો છે ગોટી, ગોટી આર્થરાઇટિસ, પછી ઓસ્ટિયો આર્થરાઇટિસ અને રીમેટોઇડ આર્થરાઇટિસ. તો આ સાથે જ આપણું આ જે પ્રેઝન્ટેશન લેક્ચર છે આર્થરાઇટિસ, જેમાં આપણે ઓસ્ટિયો આર્થરાઇટિસ વિશે વાત કરી. હું આશા રાખું છું કે આ જે લેક્ચર છે આનાથી આપ જે છે આપની પરીક્ષાની તૈયારી અને આપનો જે અભ્યાસ છે એ સારી રીતે કરી શકશો. મારું નામ મનીષ કોષ્ટી સર છે, હું અમદાવાદથી છું. બાય બાય, નમસ્તે.